माने हाँ त्याव दिन मार बाने अथेड़ी मा मामा रखे मार बा आगल दिन जमीन में छई लई लीधी एटले अत्यार हामू जोवा मामा नथी आवता हूँ आवा मामा चकुनी मामा मळजो पण कंच मामा कोई ने न देता एम। हेलो नमस्कार जय श्री कृष्ण, हूँ छू तमारो प्रिय खजूर। आई होप के तमे बधा ओके हशो, हूँ पण ओके छू। आजे आपणे जशू खांभा तालुकाना जिकियाळी गामे, ज्यां मुक्તાબેન મહેતા નામના 75 વર્ષના લેડી રહી છે। એમના હસબન્ડ ઘણા વર્ષો પહેલા એક્સપાયર થઈ ગયા, એક દીકરો છે એમનો, પણ ઘણા વર્ષો પહેલા બસમાંથી પડવાના કારણે એના મગજમાં પ્રોબ્લેમ થઈ ગઈ હતી, ત્યારથી એમની માનસિક સ્થિતિ નબળી છે। તો આજે આપણે જઈએ છીએ જિકિયાળી ગામે અને ત્યાંની પરિસ્થિતિ જાણી અને એમનું ઘર બનાવીએ ભાવથી। ચાલો સોમાકાકા, તો સવાર સવારમાં નીકળી ગયા છે, અત્યારે વાગ્યા છે 8:30, તો ત્યાં પહોંચતા ઓલમોસ્ટ 2 કલાક લાગશે। અહીંયાથી રૂટ થોડો દૂર છે, તો આપણે જઈએ છીએ જિકિયાળી ગામે। ઘણીવાર મારા વ્લોગ જોતા જોતા હું પણ ઇમોશનલ થઈ જાઉં છું, તો આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા લોકો એવા હશે જે આ વ્લોગ જોતા જોતા એમ કહેતા છે કે ભાઈ હવે આપણાથી નહીં જોવાય। તો એ તમામ લોકોને કહી દઉં છું કે આ વ્લોગ જોજો, તમારી જનરેશનને આ વ્લોગ બતાવજો, કેમ કે આ જનરેશન અને આવનારી જનરેશન માટે વડીલોની સેવા કરવી શું છે બહુ જરૂરી છે, એમને બતાવજો આ વ્લોગ। એનું કારણ છે કેમ કે આવા વડીલો સાથે તમે 5 મિનિટ 10 મિનિટ પણ કાઢીને રોજની, જેમની ઘરે વડીલો છે એમને ખાસ કહું છું અને જેમની આજુબાજુમાં વડીલો છે એમને પણ ખાસ કહું છું કે તમે આ લોકો સાથે 5 મિનિટ પણ કાઢશો તો આઈ એમ શ્યોર કે જે લોકો 5 વર્ષ જીવવાના હશે 10 વર્ષ જીવશે। તો આ લોકોને પોઝિટિવ હૂફની જરૂર છે, આ લોકોને સપોર્ટની જરૂર છે। તો વ્લોગ તમે જુઓ છો તો એ ખાલી જોવાના પર્પઝથી નહીં જોતા, એવા તમામ લોકોને આ વ્લોગ બતાવજો કે વડીલોની સેવા કેટલી જરૂરી છે। જિકિયાળી ગામ મારી ન્યાથી થાય છે 35 કિલોમીટર, તો અમે લોકો 8 વાગે નીકળ્યા અને રાજુલાથી ઘણો દૂર થાય છે અને ભાવેશભાઈ નીકળી ગયા છે જેસીબી લઈને, અને જેસીબીની સ્પીડ માણસ કરતાં પણ ધીમી હોય છે, તો એ 6:15 નીકળી ગયા છે। તો અમે બધા એક સાથે ત્યાં ભેગા થવાના છીએ જિકિયાળી ગામમાં, તો મળીએ છીએ આપણે જિકિયાળી ગામ પર। પડી ગયું, અમે 46 વર્ષથી રહેતા હતા, વાવાઝોડું આવ્યું પડી ગયું, હવે અમે પટેલના મકાનમાં મફતમાં રહીએ છીએ, અમારું એક્સિડન્ટ થયેલું છે, અમારાથી કંઈ કામ થાય એમ નથી, મકાન તો કોઈ સંજોગે મકાન થાય એમ નથી, અમારથી અમારી કોઈ પરિસ્થિતિ નથી, નબળી પરિસ્થિતિ છે, અમારાથી કંઈ કામ થતું નથી। વાવાઝોડામાં મકાન પડી ગયું, તમે અમારે વયા ગયા હતા ભાઈઓને ઘેરે, ત્યાં અમે હતા, પછી અમે તો અમારું પેન્શન આવે છે ને આ કામ કાંઈ કરી શકતો નથી, પડી ગયો છે એટલે અમે એમાં ગોદાવી છીએ અને રહી છીએ, એમાં જ પરિસ્થિતિ નબળી છે। મુક્તાબેન ભૂરાભાઈ મહેતા, મહેતા બ્રાહ્મણ છે, બ્રાહ્મણ તમે કહી દો, તમારે તમે ભગવાન, અમારથી કાંઈ થાય એવું જ નથી ભાઈ, એટલે તમે કીધું કર્યું છે। એક આશ્રયની જરૂર છે, કુદરત પાસે એટલી માંગણી માંગુ છું, જે અન્ન પાણી હોય કુદરત દેવા વાળો, આપણે નથી દે ભગવાન, પડી ગયો એટલે કોઈ સામું જોવાનો આવ્યો ભાઈ, આશરો તો જોહન ભાઈ દેવા, જે કુદરત દે આપણે ખાવું કુદરત દેવા વાળો છે, રોજી રોટી તો એ, અને તમારા જેવા દીકરા હોય પછી હું ઉપાધિ છે કાંઈ ઉપાધિ, પછી આ મકાન પડી ગયું તો મને એમ થઈ ગયું હવે હું હું કરાવી નહીં, હવે કાંઈ છે જ નહીં, કાંઈ છે નહીં, દાદા મને હાસવતા હતા ત્યાં સુધી મારા બાને અથેળીમાં મામા એ રાખી, મારા બા આગળ થી જમીનમાં છઈ લઈ લીધી, એટલે અત્યારે હામું જોવા મામા નથી આવતા, હું આવા મામા ચકુની મામા મળજો પણ કંચ મામા કોઈને ન દેતા એમ, અત્યારે નથી હામું જોવા આવતા, વાવા જોડું છું તો એને પરામાં રહે છે, એને 150 માણા આડો પાડો ને જમાડ્યા પણ મારા બાની સામું જોવા નથી આવ્યા, આખા ગામમાં બધાને ખબર છે,
જીકિયાળી ગામે અમે આવ્યા હતા અને મુક્તાબેન મહેતા નું ઘર અમે બનાવી રહ્યા હતા ત્યારે ખબર પડી અમને કે ગામમાં એક હજી પણ ઘર છે, રમીલાબેન મહેતા નું ઘર છે જેમનું વાવાઝોડામાં ઘર પડી ગયું હતું. મારી સાથે અત્યારે જે છે એ રમીલાબેન મહેતા છે, એમનું ઘર વાવાઝોડામાં સાવ સાફ થઈ ગયું છે. તો એમનું પણ અમે આ ઘર બનાવી રહ્યા છીએ. તો બે દિવસમાં ટાર્ગેટ એવા છે કે આ બંને ઘર બે દિવસમાં ઊભા કરીએ. જેસીબીનું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે વાગ્યા છે બપોરના 2:30 અને હું જમવાનું લેવા જઈ રહ્યો છું સાવરકુંડલા. સાવરકુંડલા અહીંયાથી 12 કિલોમીટર થાય છે, જ્યાં અમે ઘર બનાવીએ છીએ ત્યાંથી 12 કિલોમીટર થાય છે. તો જમવાનું લેવા જઈએ, કોકને ક્યાં હેરાન કરવા. અહીંયા રહીને તમે અલગ અલગ જગ્યા પર ફરતા હોવ છો ત્યારે ઘણા લોકોનો એવો આગ્રહ હોય છે કે ભાઈ અમારને જમાવો. બટ એકાદ 1.5 મહિના આવું કર્યું, પણ પછી એવો વિચાર કર્યો કે લોકોને હેરાન બને એટલા ઓછા કરીએ. તો જમવાનું લઈએ છે ને જમવાનું જમીને લંચ કરીને પછી મળીએ છીએ કાલે. તો જમવાનું લઈએ હવે પહેલાં. તો આ છે દીપાલીબેન, જે અમે જ્યારે પણ સાવરકુંડલામાં આવીએ છીએ અમારા માટે ઓલવેઝ અમને પાર્સલ આપી જાય છે. તો જમવાનું આવી ગયું છે અમારું. નું રામભાઈ પકડો. પ્લાસ્ટિકમાં ખાવાનું બંધ કરો. મેં તો ઘણા દિવસથી ચાલુ કરી દીધું છે પતરાવાડીમાં. ચાલો જય માતાજી. જય માતાજી. તો આ છે અમારા દીપાલીબેન. ઘરે જાવ છો કે? ના ના, ઓફિસ જાવ. ઓફિસે. જય માતાજી. જય માતાજી. તો હવે જમી લઈએ ફટાફટ. જમીને આજનો દિવસ આપણે પૂરો કરીએ છીએ અને કાલે પાછા ફરી પાછા મળશું. આપણે નવા દિવસની શરૂઆત કાલે કરશું. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો સવાર સવારમાં મોરબીથી ટાઇલ્સ આવી ગઈ છે. અમે જેટલા પણ ઘર બનાવીએ છીએ આ તમામ ઘરમાં અમે આ બધી ટાઇલ્સ દેવાના છીએ. તાત્કાલિક ધોરણે કેવું હોય છે કે ટાઇલ્સ લગાવવું પોસિબલ નથી હોતું, કેમ કે ઘરમાં પ્લાસ્ટરથી માંડીને તમામ વસ્તુઓ થતી હોય છે. તો જેટલા જેટલા ઘરમાં પ્લાસ્ટર થઈ ગયું છે અને ઘણા દિવસો થઈ ગયા છે, આ તમામ ઘરમાં અમે પહોંચાડવાના છીએ. આ બધી ટાઇલ્સો અત્યારે આવી ગઈ છે જ્યાં અમે રહીએ છીએ. મેં આગળ પણ કીધું હતું કે અમારું જે ગોડાઉન છે ત્યાં અમે બધી વસ્તુ રાખીએ છીએ. તો આ બધી ટાઇલ્સ અહીંયા રાખશું અમે અને અહીંયાથી જ બધા લોકોને દેવાનું ચાલુ કરશું. ટાઇલ્સ પ્રોપર રીતે અમે ગોઠવી દીધી છે, પ્રોપર સેટ થઈ ગઈ છે. સવારથી લઈને અત્યાર સુધી અમે એ જ કામમાં હતા. અત્યારે વાગ્યા છે બપોરના 12:30. 7 થી 12:30 સુધી અમે એ જ કામ કર્યું ટાઇલ્સનું. હવે અહીંયાથી હું સીધો જઈશ જીકિયાળી ગામે. જીકિયાળી ગામે અમારા બે ઘર બની રહ્યા છે, મહેતા પરિવારના બે ઘર છે. અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે. તો ફટાફટ ગામે જઈશ, કેટલું કામ થયું છે એ જોઈએ આપણે અને મળીએ છીએ આપણે જીકિયાળી ગામે. ઘણું ખરું આજના દિવસમાં કામ થઈ ગયું છે અમારું, બટ એક પ્રોબ્લેમ થઈ ગઈ. અમારા 5 મજૂરો આ ગામના હતા એ ફરાર થઈ ગયા. રાકેશભાઈ શું કારણ છે? એ લોકો સવારે આવ્યા હતા તો એ લોકોએ જે દાઢી કીધી એ લોકોની દાઢી પણ મેં નક્કી કરી નાખી હતી, પણ એ લોકો એમ કહેતા હતા કે ભાઈ બપોરે અમારે 2 કલાકમાં આરામ જોઈએ અને એ લોકો બપોરે જમવા કે અમે જમવા જાય. તો મેં કીધું વાંધો નહીં, જમી આવો તમે. તો જમવા ગયા એ પછી આવ્યા જ નહીં, કે અમે નહીં આવશું ભાઈ, અમે થાકી ગયા છીએ, આવ ને અમારથી કામ નહીં થાય હવે.
કે તમે એટલી સ્પીડમાં કામ કરો, અમારથી એટલું બધું સ્પીડમાં અમે કામ ન કરીએ કે. બટ કાંઈ વાંધો નહીં, મજૂર તો ગમે ત્યાંથી મળી જશે. બટ જીવનની અંદર જ્યારે તમે કોઈની મદદ કરતા હોવ, કોઈને સપોર્ટ કરતા હોવ, તો ત્યાં તમે આરામ કરવાનું વિચારો કે ત્યાં તમે એમ વિચારો કે બહુ સ્પીડમાં તમે કામ કરો છો, તો એ વાત રોંગ છે. જીવનમાં હંમેશા ઓલવેઝ બીજાનું વિચારશો ને તો ઉપરવાળો તમારો વિચારશે. આજ માટે આટલું જ છે. વાગ્યા છે અત્યારે સાંજના 7:30. આરતીનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે આરતી ચાલુ છે. મળીએ છીએ કાલે નવી સવાર સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે વરસાદ ચાલુ છે પણ કામ ચાલુ છે. જય માતાજી. હેલો, ગુડ મોર્નિંગ એવરી વન. આઈ હોપ કે તમે બધા ઓકે છો. આજે છે અમારો ત્રીજો દિવસ અને આજે કામ ફટાફટ પતાવવાનું છે. એનું કારણ છે કેમ કે કાલે અમારા 5 મજૂરો જે ગામના હતા એ જ ભાગી ગયા, તો કામ જેટલું થવું જોઈએ એટલું કામ થયું નથી. તો આજે એવી ટ્રાય રહેશે કે જલ્દી કામ પતાવી. આજે અમે સવારે 6 વાગે ઉઠ્યા અને અત્યારે 7 વાગ્યા છીએ. રેડી થઈને અમે લોકો નીકળી રહ્યા છીએ અત્યારે જીકિયાળી ગામે. આજે હોપફુલી ઘણું ખરું અમારે પતાવવાનું છે, તો મળીએ છીએ ગામે. ગામમાં જતાં જતાં એ ખબર પડી કે ત્રીજું એક એવું ઘર છે જે વાવાઝોડામાં પડી ગયું છે. કોનું છે નથી ખબર. આપણે જઈએ ત્યાં, જઈને જોઈએ શું છે. એ ઘર આપણે જોઈએ અને ઘર જોયા પછી આપણે આપણા જે 2 ઘર બને છે એ જોવા જશું. બટ ફિલહાલ આપણે આ ત્રીજું ઘર છે એ પડી ગયું છે એ જોવા જઈએ કોનું છે. વરસાદ હિસાબે અમે રેવાય એમ નથી અને વરસાદમાં રાંધવું ક્યાં, સારું વરસાદમાં જો આ કરી દો તમારો આભાર. મકાન અમારી વિનંતી છે, હવે અમારથી કામ થાય એમ નથી. ઉંમર પાકી ગઈ છે, 70 વર્ષની ઉંમર થઈ ગઈ મારી અને 15 વર્ષથી મને ડાયાબિટીસ. કોઈ છે નહીં આ દુનિયામાં. આ કામો તો ખાવ વગર બેહો એવું છે. કેમ કે હવે અમારથી કામ થોડું થાય છે. તો ઠીક કે કોઈ કપાસની દાડી આવી હોય હળવી તો થાય, નીંદવા દે. બીજું કાંઈ થતું નહીં, ભારે કામ નથી થતું. રહેવાનું તો કરવું પડે, શું કરીએ. જીકિયારી ગામમાં માવજીભાઈ અર્જનભાઈ સીતાપરા રહે છે. ડાયાબિટીસની બીમારી છે એમને અને કમાવા માટે કોઈ સોર્સ નથી એમની પાસે. એમનું ઘર વાવાઝોડામાં પડી ગયું છે, તો આ ગામમાં ત્રીજું ઘર અમે બનાવીએ છીએ. આનંદ ફાનંદમાં જે પણ એમની ઘર વખરી છે અમે કાઢવાનું કહી દીધું છે અને એમનું પણ આપણે ઘર બનાવીએ છીએ જીકિયારી ગામમાં. તો 3 ઘર માટે ટાઇલ્સ આવી ગઈ છે, ટાંકા આવી ગયા છે અને પંખા આવી ગયા છે. તો આપણે પહેલાં ફટાફટ 3 ઘરને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. મુક્તાબેનનું ઘરનું નિર્માણ ચાલી રહ્યું છે અત્યારે. આ બીજું ઘર છે, આપણે ત્રીજું ઘર જોઈને આવ્યા. રમીલાબેનનું ઘર ઓલમોસ્ટ ડન થઈ ગયું છે, આપણે ત્યાં જઈએ છીએ. બટ આજે આખો દિવસ મુક્તાબેનના ઘર પર આપણે કામ કરવાનું છે. તો અહીંયાથી હું સીધો જઈશ રમીલાબેનની ત્યાં, ત્યાં જોઈએ કે આપણે કેટલું ઘર બન્યું છે અને રમીલાબેનને મળીએ આપણે. રમીલાબેનનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે, પ્લાસ્ટર બાકી છે ખાલી. તો જોઈએ ઘર કેવું બન્યું છે. ત્યાં રાકેશની ટીમ કામ કરી રહી છે અને ત્રીજું અમે ઘર બનાવવાના છે, એ પણ કામ ચાલુ થવાનું છે કાલથી. તો પહેલાં રમીલાબેનનું ઘર કેટલું થયું છે જોઈએ. તમારી દયા અને હું એમ માનું છું કે મારે ઘરે ભગવાન આવ્યા છે, મારા ભગવાન આવ્યા છે, મારા લીલાધર આપે આવ્યા છે, મારા વાણિયાભાઈ આવ્યા છે અને મારા બળી હનુમાન દાદા આવ્યા છે અને મારા કુદરત આવ્યા છે અને હું એટલું માગું છું ખજૂરભાઈ પાસે
મારા અન સમયે તમે આવજો. ના ના, તમારે જે હો વર જીવવાનું છે, તમારા અન સમયે હું આપે, તમારે જે હો વર જીવવાનું છે. હું કહું આ મારા પેટના દીકરા કરતા સારો દીકરા જ માનું તો અન સમયે કીધું મેં તમને આવવાનું. અન સમયે મારી દીકરી પાસે તમે હાજર લેજો હાજરી તમારી. મારું ઘર દાદાએ કર્યું, મારા દીકરાએ કર્યું. મોજમાં ને? હા, મોજમાં. બાકી જીવનમાં કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં. કામ બધા તમારા થઈ જાય, કાલ સુધીમાં પ્લાસ્ટર થઈ જશે, કલર થઈ જશે, અને જે બી વસ્તુ છે બધું અહીંયા આવી જશે. પણ તમારે ટેન્શન નથી લેવાનું. અને હાજરી તમે જોજો. હો વરે જીવવાનું છે, તમે અંતની ક્યાં વાત કરો? મને હાજરી તમે જોજો. આજ માટે આટલું છે. તણે તણ ઘરનું કામ સોંપી દીધું છે. મોસ્ટ પ્રોબેબલી મંડે સુધીમાં પ્લાસ્ટર સહિત તમામ ઘરનું કામ થઈ જશે અને ટ્યુઝડેથી ટાઇલ્સ લાગવાનું ચાલુ થઈ જશે. તો મળીએ છીએ નવા ઘર સાથે નવા ગામમાં. ફરી પાછો કહીશ કે જરૂરિયાતમંદને સપોર્ટ કરશો તો તમારા વિકાસની ગતિ મારો મહાદેવ ક્યારેય નહીં રોકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.